દિવાળીના તહેવારમાં દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળે છે પ્રકાશના પર્વે દરેક લોકોમાં અનોખો ઉત્સાહ હોય છે ત્યારે આપણા દેશમાં જ એક એવું ગામ છે ત્યાં લોકો પોક મૂકીને રડે છે અને તેમના પૂર્વજોની યાદ કરે છે આ વાત છે લગભગ બસ્સો વર્ષ પહેલાની કટ્ટરવાદી મુસ્લિમ શાસક ટીપુ સુલતાને આ ગામમાં આઠસો હિન્દુઓનો નરસંહાર કર્યો હતો કર્ણાટકનું મેલકોટે ગામ આ ગામનો ઇતિહાસ રક્તરંજીત છે જેના ઘા દિવાળીના પર્વે તાજા થાય છે બસો વર્ષ પહેલાં મેલકોટ ગામમાં જે નરસંહાર થયો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી મેલકોટે ગામમાં બસો વર્ષ પહેલાં દિવાળીના દિવસે ટીપુ સુલતાનના આદેશ પર અંદાજીત આઠસો હિન્દુઓના નરસંહાર કરવામાં આવ્યો હતો બેંગ્લોરથી આ ગામ લગભગ સો કિલોમીટર દૂર છે આ ગામમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોની વસ્તી હતી જેનો નરસંહાર કરવામાં આવ્યો આ ઇતિહાસને ક્યારેય પુસ્તકના પાનાઓમાં જગ્યા આપવામાં નથી આવી પરંતુ મૌખિક ઇતિહાસ આજે પણ લોકોના મુખે છે પેઢી તરપેઢી આ ઇતિહાસ મેલકોટે ગામમાં ચાલ્યો આવે છે ઇતિહાસ મુજબ ટીપુ સુલતાને નરસંહાર એટલા માટે કર્યો હતો કે તેને ઇસ્લામ ધર્મ સિવાય કશું જ દેખાતું નહોતું સુલતાન આ ગામમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં માંગતો હતો પરંતુ જેને વિરોધ કર્યો તેમનો અવાજ હંમેશા માટે બેસી ગયો નરક ચતુર્દશીના દિવસે બધા લોકોને મંદિર પાસે બોલાવ્યા જેમાં બાળકો મહિલાઓને વૃદ્ધો પણ સામેલ હતા ત્યાં જ ટીપુ સુલતાને બધા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા ગામ લોકોના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ સુધી આ નરસંહાર ચાલ્યો ટીપુ સુલતાને આઠસો બ્રાહ્મણોને મારીને ઝાડ પર લટકાવી દીધા ત્યારબાદ આ ગામમાં દિવાળીનો પર્વ ઉજવાતો નથી લોકો પોતાના પૂર્વજો સાથેની આ ઘટના યાદ કરતા આજે પણ થરથર કાંપી રહ્યા છે